जय हिंद विद्यार्थी मित्रों, जय हिंद ग्रुप ऑफ स्कूल यूट्यूब चैनल पर आप सभी हार्दिक स्वागत है। लास्ट लेक्चर ने अंदर आपने स्वाति 11.1 की बात करी गेला। इनी अंदर एक टॉपिक आपने बाकी राखेलो समरेख बिंदुओं जे आपने चैप्टर नंबर 10 की अंदर करीने आवेला छे, छतां पे चैप्टर नंबर 11 में एना आधार एक नवी फॉर्मुला भी बने छे। ते फॉर्मुला की चर्चा करिए पछी एक क्वेश्चन आपने सोल्व करशुं। ए क्वेश्चन समरेख बिंदु तमे चैप्टर नंबर 10 ने आधार सोल्व करो के चैप्टर नंबर 11 आधार सोल्व करो એમાં કોઈ પ્રકારનો કોઈ ફરક નથી પડતો। ક્લિયર? એ સમરેખ બિંદુઓ એની માટેનું સૂત્ર આ છે, c બાર - a બાર = k * b બાર - a બાર। મતલબ બંને સદિશો c બાર - a બાર એક સદિશ હશે, b બાર - a બાર બી એક સદિશ હશે। તો આપણે આગળ ભણી ગયેલા છીએ કે y બાર = k * x બાર, y બાર = k * x બાર જો તમે સાબિત કરી દો તો x બાર અને y બાર પરસ્પર સમરેખ સદિશો હોય। તો એની માટે આપણે ચર્ચા કરીએ। તો જો તમારી પાસે ત્રણ બિંદુ સમરેખ આપેલા છે, મારી પાસે ત્રણ બિંદુ સમરેખ આપેલા છે। સમરેખ મતલબ એક જ રેખા ઉપર ત્રણે ત્રણ બિંદુ હશે। તો સમરેખ હોય અથવા સમાંતર હોય બંને માટેની શરત એક જ છે, y બાર = k * x બાર। એનો મતલબ એવો થયો કે આ જે ત્રણ બિંદુ છે એમાંથી કોઈ બિંદુ બાકીની બે બિંદુ ઉપરમાંથી જે પસાર થતી રેખા ઉપર હશે, તો અહીં મેં લખેલું છે c belongs to AB રેખા। ઓકે, હવે રેખાના સમીકરણ ઉપર છે તો જે સી છે એના યામ કઈ રીતે મળશે? તો સી બરાબર એ બાર વત્તા કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર। હવે આ જે સૂત્ર છે એ સૂત્ર રેખાના સમીકરણ ઉપરથી બનાવેલું છે। તો આ સૂત્રની વાત કરવા પહેલા આપણે રેખાનું સદિશ સ્વરૂપ આપણે સમજીએ, એના સૂત્ર ઉપરથી હું તમને સમરેખ બિંદુઓ સમજાવું। હજી તમને ક્લિયર કરી દઉં, સમરેખ બિંદુઓ સાબિત કરવા માટે ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે રીત કરી ગયા છીએ, એ રીત કરો તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં। સૌથી પહેલા જુઓ, તમારી પાસે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા કે ભાઈ આ તમારી પાસે 3D રેખા છે। ક્લિયર? એક્સ વાય ઝેડ પ્લેનમાંથી જે એક્સ વાય ઝેડ સમતલમાંથી જે રેખા પસાર થશે એનું સૂત્ર, તો એક જ બિંદુ તમને આપેલું હોય તો એક બિંદુમાંથી તો તમે અસંખ્ય રેખા પસાર કરી શકો, પરંતુ આપણે અનન્ય રેખા જોતી હોય તો રેખાની સાથે બિંદુની સાથે એની પ્રોપર દિશા જોઈએ। ક્લિયર? તો જો બિંદુ મતલબ તમને કોઈ બિંદુ આપેલું છે, એનું નામ આપેલું છે મેં, એનો સ્થાન લીધો એ બાર, એટલે બિંદુ એ ઓફ એ બાર માંથી પસાર થતી તથા શૂન્ય સદિશ મતલબ શૂન્ય ન હોય તેવા, શૂન્ય સદિશ ન હોય તેવો કોઈ પણ સદિશ જો એની દિશા હોય, મતલબ એને મેં લીધું છે એલ બાર, દિશાને નામ આપેલી છે મેં એલ બાર, તો તેવું રેખાનું સમીકરણનું સૂત્ર આપણે તારવીએ। સૂત્ર છે આપણું આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે ઇન્ટુ એલ બાર। તો આ રેખાનું સદિશ સ્વરૂપ કહેવાય, એ સૂત્ર આપણે પહેલા સમજીએ। તો માનો કે કોઈ સમતલની અંદર મારી પાસે કોઈ એક બિંદુ છે જેનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ મેં લીધો છે એ બાર, અને રેખા પર આપણી પાસે એક્સ વાય ઝેડ બિંદુ આવવાનું છે, તો એનું સ્થાન ધારો કે બિંદુ મેં લીધું છે પી, અને ઉગમ બિંદુથી આ બિંદુનો સ્થાન સદિશ મેં લીધેલો છે આર બાર। ક્લિયર? સ્થાન સદિશ ઉપરથી આપણે રેખાના સદિશ આપણે જોઈ ગયા છે ચેપ્ટર નંબર 10 ની અંદર। કોઈ પણ ઓએ સદિશ શોધવો હોય અથવા ઓપી સદિશ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? ઓએ સદિશ મતલબ એનો સ્થાન સદિશ માઇનસ ઓનો સ્થાન સદિશ। ઓકે, તો આપણે પાસે એ બાર અને આર બાર ની કિંમત આપણને છે આપણી પાસે, તો ધારો કે એ ઓફ એ બાર માંથી પસાર થતી અને એલ બાર ની દિશા વાળી રેખાનું નામ આપ્યું છે મેં એલ, તો આની માટે શું થશે? પી બાર અને એ બાર એક બિંદુ નથી। ક્લિયર? તો આ જે ડાયરેક્શન છે મતલબ આની જે દિશા છે એ તમારી સદિશની દિશાની કેવી છે? સમાંતર છે। તો કોઈ પણ સમાંતર સદિશ હોય સમરેખ હોય તો તમે લખી શકો બે સદિશો બરાબર કોઈ અચળ કિંમત હશે, અહીંયા કેની કિંમત તમારી માટે સમાન આવતી હશે। તો જો એપીની જે દિશા છે એ જ દિશા તમારી રેખા એલની છે, એટલે અહીંયા તમે લખી શકો કે નહીં એપી સદિશ બરાબર કે ઇન્ટુ એલ બાર, ઓકે કે બિલોંગ્સ ટુ આર। તો એપી સદિશ છે, એપી નો સ્થાન સદિશ મતલબ શું થાય? પી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ, તો પી નો સ્થાન સદિશ આપણે લીધેલો છે આર બાર, એ નો સ્થાન સદિશ છે મારી પાસે એ બાર, તો અહીંયા મેં લખેલું છે એપીની જગ્યાએ આર બાર માઇનસ એ બાર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એલ બાર। તો આના ઉપરથી આર બાર બરાબર સૂત્ર શું બનશે? એ બાર વત્તા કે ઇન્ટુ એલ બાર, આર બાર મતલબ રેખા એલ ઉપર કોઈ પણ બિંદુ હોય। ક્લિયર? જનરલી આર બાર ના યામ તરીકે આપણે લઈશું એક્સ વાય ઝેડ, એ રેખા પરનું કોઈ પણ બિંદુ હશે, એ બાર મતલબ તમારો બિંદુમાંથી પસાર થાય છે અને એલ બાર મતલબ દિશા। તો આ થઈ ગયું તમારા રેખાનું સદિશ સ્વરૂપ, આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે ઇન્ટુ એલ બાર, રેખાનું સદિશ સ્વરૂપ,
રેખાનું પ્રચલ સમીકરણ અને ત્યારબાદ આપણે ભણશું રેખાનું કાર્તીય સમીકરણ. આ બિંદુ રેખાનું સમીકરણ શોધવા માટે તમારી પાસે બિંદુ હોવું જોઈએ અને દિશા હોવી જોઈએ. બીજા કેસમાં તમારી પાસે એવું થશે કે દિશા નહીં આપેલી હોય તો રેખાનું સમીકરણ શોધવું હોય તો તમારી પાસે બે બિંદુ જોઈએ, બે બિંદુ જોઈએ અથવા એક બિંદુ અને દિશા જોઈએ. ક્લિયર? એટલે તમે રેખાનું સદિશ સ્વરૂપ મેળવી શકો, પ્રચલ સમીકરણ મેળવી શકો અથવા તેના કાર્તીય સમીકરણ મેળવી શકો. તો અહીંયા હવે આવી જઈએ આપણે. તો આપણે શું સમજાય કે ભાઈ ત્રણ બિંદુ સમરેખ બિંદુઓ છે, ત્રણ બિંદુ સમરેખ છે. મતલબ માનો કે આ રેખા ઉપર તમારી પાસે ત્રણ બિંદુ છે, એ બી અને સી. તો આમાંનો કોઈ એક બિંદુ તમે લઈ લો, કોઈ પણ એક. ધારો કે મેં અહીંયા લીધેલું છે સી બિલોંગ્સ ટુ એ બી રેખા લખેલું છે, તમે લખો બી બિલોંગ્સ ટુ એ સી રેખા અથવા તો એ બિલોંગ્સ ટુ બી સી રેખા, તો પણ કોઈ વાંધો નથી. તો એ જે સી બિંદુના યામ છે, એ સી બિંદુના યામ કઈ હશે? તો આર બારની જગ્યાએ સી મૂકી દો. મતલબ એક્સ વાય ઝેડ જે હશે એ તમારા સીના યામ સમજી લો. તો સી બાર બરાબર એ બાર. મેં તમને કીધું કે જ્યારે તમારી પાસે દિશા નહીં હોય તો એ થી બી દિશાથી તમારી એ બી બિંદુ રેખા ઉપર છે, એટલે તો એ બી સદિશ એટલે કઈ રીતે શોધી શકાય? બી બાર માઇનસ સી બાર થાય. સદિશ એ બી શોધવો છે, તમે સમજો. ધારો કે આ છે એ, અહીંયા છે બી, ધારો કે આ છે તમારી પાસે સી. આ સમરેખ બિંદુઓ છે. ક્લિયર? તો સી બિલોંગ્સ ટુ એ બી મેં બતાવ્યું છે. હવે હું શું કરવાનું, આ રેખા છે રેખા, તો રેખાનું સમીકરણ આ છે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે ઇન ટુ એલ બાર. તો મારે સી ની કિંમત જોઈએ, તો એક્સ વાય ઝેડની જગ્યાએ મારે સી ની કિંમત જોઈએ, તો આની જગ્યાએ સી બાર મૂકી દો. ધારો કે એના યામ હું લઉં છું સી ના યામ એક્સ વાય ઝેડ. ઓકે, તો એ બાર વત્તા કે ઇન ટુ એલ બાર. એલ બાર મતલબ શું જોઈએ? દિશા. તો તમારી પાસે દિશા નથી, તમને ખબર છે રેખા એ થી બી તરફ જાય છે, મતલબ તમારી દિશા થઈ ગઈ એ બી દિશા. ક્લિયર? એલ બારની જગ્યાએ દિશા એટલે એલ બાર હોઈ શકે અથવા તો કોઈ પણ એક સદિશ હોઈ શકે. એલ બાર છે સદિશ જ છે. તો બી બાર એ બી સદિશ એટલે શું થશે? બી બાર માઇનસ એ બાર. એ બી સદિશ શોધો હોય તો કઈ રીતે શોધી શકાય? મતલબ જે તમારી દિશા છે એ દિશા કઈ રીતે શોધી શકાશે? બી બાર માઇનસ એ બાર. તો આ એ બાર ને અહીંયા લઈ આવીએ, તો સી બાર માઇનસ એ બાર સોરી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ બી બાર માઇનસ સી બાર. એટલે જો વાય બાર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સ બાર થતું હોય તો આપણે આગળ સદિશ ગુણાકારની અંદર ભણી ગયા છીએ કે કોઈ પણ બેનો ક્રોસ ગુણાકાર ઝીરો આવે એનો મતલબ એવો કે સાઇન થીટાની કિંમત ઝીરો થશે. તો સાઇનની કિંમત ઝીરો હશે તો તમારી પાસે જે સદિશ હશે એ કેવા સદિશો હશે? બિંદુ હશે. કેવા હશે? સમરેખ સદિશો હશે. એટલે વાય બાર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સ બાર હોય તો એક્સ બાર ક્રોસ વાય બાર તમે કરશો તો એનો જવાબ શું આવશે? ઝીરો બાર જ આવશે. એટલે આના માટે ઉલટી શરત આપણી થશે કે સી બાર માઇનસ એ બાર ક્રોસ બી બાર માઇનસ એ બાર, આ બંને સદિશો શોધી લો અને એનો ક્રોસ ગુણાકાર કરો, તમારી પાસે જવાબ શું આવશે? ઝીરો બાર આવશે. ઓકે, તો ક્વેશ્ચન નંબર જોઈ લો. નંબર ચાર છે તમારી પાસે. હું અહીંયા તમને બતાવી દઉં કે ભાઈ એ બિંદુના યામ છે ટુ થ્રી ફોર, સેકન્ડ છે બી બિંદુના યામ છે માઇનસ વન માઇનસ ટુ અને પ્લસ વન, અને સી બિંદુના યામ છે ફાઇવ એટ અને સેવન. તો જો આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુ તમારે દર્શાવવાના છે, આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુ તમારે દર્શાવવાના છે, તો એની માટે સરસ શું થવી જોઈએ? સી બાર માઇનસ એ બાર ક્રોસ બી બાર માઇનસ એ બાર, આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો, મતલબ સદિશ ગુણાકાર તમે કરો, જવાબ તમારો ઝીરો બાર આવી જાય. તો આપેલા શિરોબિંદુઓ કેવા કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય. તો અહીંયા તમારે સૌથી પહેલાં સી બાર માઇનસ એ બાર બતાવવાનો છે, તો સી બાર માઇનસ એ બારની કિંમત શોધવાની, અને બી બાર માઇનસ એ બાર શોધવાનો છે તો બી બાર માઇનસ એ બારની કિંમત શોધવાની, અને ત્યારબાદ બંનેનો ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર મતલબ સદિશ ગુણાકાર થશે. ક્લિયર? અને જો સદિશ ગુણાકારનો જવાબ ઝીરો બાર આવી જશે તો તમારા આપેલા શિરોબિંદુઓ કેવા છે? સમરેખ છે તેમ કહી શકો. કે વિદ્યાર્થી મિત્રો, તમારે સેલ્ફમાં ટ્રાય કરવાની છે. સી બાર માઇનસ એ બાર કરજો, બી બાર માઇનસ એ બાર કરજો, અને બંનેનો સદિશ ગુણાકાર કરજો. એનો જવાબ હંમેશા શું આવશે? તમારો ઝીરો બાર જ આવશે. એટલે તમારા આપેલા ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ છે તેમ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈ ગયા રેખાનું પ્રચલ સમીકરણ જોયું, કે જો તમારી પાસે રેખાનું સમીકરણ માટે બિંદુ આપેલું છે અને દિશા આપેલી હોય તો એના ઉપરથી રેખાનું પ્રચલ સમીકરણ મળશે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે ઇન્ટુ એલ બાર. હવે જો આમાં કે બરાબર તમે ઝીરો લઈ લો, આપેલા સમીકરણમાં કે ની કિંમત તમે ઝીરો લઈ લો, મતલબ આર બાર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એ બાર. તો અહીંયા તમને કીધેલું હતું કે પી અને એની કિંમત કેવી છે? ભિન્ન છે.
રેખાનું પ્રચલ સમીકરણ તો આ જે કિંમત છે રેખાનું સદિશ સ્વરૂપ ઉપરથી રેખાનું પ્રચલ સમીકરણ મળશે, રેખાના સદિશ સ્વરૂપ ઉપરથી રેખાનું કાર્તિજીય સમીકરણ મળશે. ક્લિયર? એક જ રેખાના સમીકરણ છે, પરંતુ આપણને જે રકમમાં આપેલું હશે અથવા તો જે રકમમાં શોધવાનું કીધું હશે એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરશું. ઓકે, તો રેખાનું સદિશ સ્વરૂપ માટે સૂત્ર આ છે. ત્યારબાદ આપણે જોઈએ રેખાનું પ્રચલ સમીકરણ. તો આર બાર મતલબ રેખાના કોઈ પણ બિંદુનો યામ. તો રેખાના કોઈ પણ બિંદુનો યામ શું હોય, સ્થાન સદિશ શું હોય, એનો એક્સ વાય ઝેડ હશે. એટલે આર બાર ની કિંમત હું એક્સ વાય ઝેડ લઈશ. એ બાર એટલે મારી પાસે કોઈ બિંદુ આપેલું છે એના યામ હું લઈશ એક્સ વન વાય વન ઝેડ વન. અને એલ બાર એટલે મારી પાસે કોઈ દિશા છે એ પણ એક સદિશ છે, તો એના યામ મેં લીધા છે અહીંયા એલ વન એલ ટુ અને એલ થ્રી. તો આ સમીકરણ છે સદિશ સ્વરૂપની અંદર આની હું કિંમત મૂકી દઉં. આર બાર ની જગ્યાએ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ બાર મતલબ એક્સ વન વાય વન ઝેડ વન પ્લસ કે ઇન્ટુ એલ વન એલ ટુ એલ થ્રી. કે બિલોંગ્સ ટુ આર, કેરની કોઈ પણ કિંમત હોઈ શકે વાસ્તવિક કિંમત. ઓકે, તો આના ઉપરથી જો એક્સ બરાબર છે મતલબ એક આ સદિશ છે અને અહીંયા આ સદિશ છે, તો આને સરખાવો તો એક્સ વન પ્લસ કે એલ વન થશે, વાય વન પ્લસ કે એલ ટુ થશે, ઝેડ વન પ્લસ કે એલ થ્રી થશે. તો એક્સ બરાબર એક્સ વન પ્લસ કે એલ વન, વાય બરાબર વાય વન પ્લસ કે એલ ટુ અને ઝેડ બરાબર ઝેડ વન પ્લસ કે એલ થ્રી. આ જે છે એ તમારા રેખાના પ્રચલ સમીકરણો કહેવાય. ઓકે, રેખાના પ્રચલ સમીકરણો, રેખાના સદિશ સમીકરણ. શરત શું છે? તમારી પાસે બિંદુ અને રેખાની દિશા હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ રેખાના કાર્તિજીય સમીકરણ. રેખાનું કાર્તિજીય સમીકરણ તો એ પણ રેખાના સદિશ સ્વરૂપ ઉપરથી જ આવશે. રેખાનું સદિશ સ્વરૂપ હતું આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે ઇન ટુ એલ બાર વેર કે ઇઝ બિલોંગ્સ ટુ આર હતું તમારી પાસે. તો આર બાર ની જગ્યાએ એક્સ વાય ઝેડ મૂકી દઈએ. એ બાર એટલે તમારી પાસે બિંદુ હતું, એક્સ વન વાય વન ઝેડ વન લઉં છું. એલ બાર મતલબ તમારી પાસે સદિશ હતી, સદિશ સોરી રેખાની દિશા હતી, એલ વન એલ ટુ એલ થ્રી આપણે લીધા. ઓકે, ત્યારબાદ આપણે એને જોઈએ તો એક્સ વન પ્લસ કે એલ વન, વાય વન પ્લસ કે એલ ટુ, ઝેડ વન પ્લસ કે એલ થ્રી બંને બાજુ સદિશ છે, એના ઘટકો સમાન કરો બરાબર છે. એટલે તો એક્સ બરાબર પહેલો ઘટક મતલબ એક્સ વન પ્લસ કે એલ વન, વાય બરાબર બીજો ઘટક અને ઝેડ બરાબર ત્રીજો ઘટક. તો આના ઉપરથી કે ને કરતા બનાવો, બધા સમીકરણમાં કે ને કરતા બનાવો અને ગુણોત્તર લો. તો જો એક્સ માઇનસ એક્સ વનના છેદમાં એલ વન ઇઝ ઇક્વલ ટુ કે થશે. આના ઉપરથી કે ને કરતા બનાવો તો વાય માઇનસ વાય વનના છેદમાં એલ ટુ. આના ઉપરથી કે ને કરતા બનાવો તો ઝેડ માઇનસ ઝેડ વનના છેદમાં એલ થ્રી. ઓકે, તો કે ની કિંમત છે એ બધી બાજુ સરખાવી દો તમે. તો એક્સ માઇનસ એક્સ વનના છેદમાં એલ વન ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય વનના છેદમાં એલ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ ઝેડ વનના છેદમાં એલ થ્રી. જે રેખાનું કાર્તિજીય સમીકરણ દર્શાવે છે, જે રેખાનું કાર્તિજીય સમીકરણ દર્શાવે છે. ઓકે, પછી ત્યારબાદ અહીંયા અક્ષોના સમીકરણ તમને લખાવેલા છે કે અક્ષો એક્સ વાય ઝેડ છે એ ઉગમ બિંદુ ઓ ઝીરો ઝીરો માંથી પસાર થાય છે અને જો તેમની દિખો સાઈન, ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા છીએ કે ભાઈ તેમના દિખો સાઈન અનુક્રમે એક્સ એક્સ અક્ષ છે એનો દિકો સાઈન શું છે આપણી પાસે 100, વાય એક્સ ની દિકો સાઈન છે 010 અને ઝેડ એક્સ ની દિકો સાઈન છે 001. તો એમના સમીકરણ શું મળે? તો આને એક્સ વન વાય વન ઝેડ વન સોરી આ તમારી દિકો સાઈન છે, ઉગમ બિંદુનો યામ છે. તમે એક્સ વન વાય વન ઝેડ વન મૂકી દો સમીકરણમાં. એક્સ માઇનસ ઝીરો પહેલું સમીકરણ એક્સ અક્ષ નું લઈએ તો એલ વન ની કિંમત 1 છે, વાય માઇનસ ઝીરો એલ ટુ ની કિંમત છે આપણી પાસે 0. ક્લિયર? તો એ કિંમત મૂકી. હવે આની અંદર એક વસ્તુ યાદ રાખવાની થશે, તમારી પાસે દિક્કો સાઈન મતલબ જે તમારી દિશાઓ છે દિશાની ઘટક 0 છે, તો આના ઉપરથી ઇન્ફાઇનેટ નહીં લખાય, અવેખેત નહીં થશે. ક્લિયર? વાય બરાબર જે તમારું અહીંયા વાય એમ હશે લખી દેવાનું, વાય બરાબર 0 અથવા ઝેડ બરાબર 0. એ જ પ્રમાણે વાય એક્સનું તમારી પાસે છે બિંદુના યામ તમારે મૂકવાના છે 000 અને જે દિશા છે તમારે મૂકવાની છે 010. અને એ જ પ્રમાણે ઝેડ એક્સ. તો એક્સ એક્સનું સમીકરણ એ બતાવ્યું છે, વાય એક્સનું સમીકરણ બતાવ્યું છે અને ઝેડ એક્સનું સમીકરણ બતાવ્યું છે. આપણે આ કન્ડિશન જોઈ ગયા રેખાનું બિંદુ અને રેખાની તમને દિશા આપેલી હોય એની માટેની. ત્યારબાદ આપણે હવે બીજું સમીકરણ જોઈએ કે ભાઈ રેખાની અંદર તમને બે બિંદુ આપેલા હોય ત્યારે તમારી પાસે દિશા નહીં આપેલી હોય.
क्लियर। तो बे बिंदु आपेलो त्यारे रेखानुं समीकरण कई रीते शोधी शकाय ते आपणे जोईए। तो बे बिंदुमांथी पसार थती रेखानुं समीकरण, धारो के आ एक रेखा छे, ओके, बे बिंदु लीधा छे, आ मारी पासे उगम बिंदु छे, उगम बिंदुनी सापेक्षे ए बिंदुनो स्थान सदिश लीधो मैं ए बार, बी बिंदुनो स्थान सदिश मैं लीधो छे बी बार, अने मारी पासे पी बिंदु छे एनो स्थान सदिश मारी पासे छे आर बार। तो धारो के रेखा परना बे बिंदुओ ए अने बी ना स्थान सदिश अनुक्रमे ए बार अने बी बार छे, रेखा पी नो स्थान सदिश छे आर बार। हवे आपणे रेखानुं समीकरण शुं जोई गया, आर बार इज इक्वल टू ए बार प्लस के इंटू एल बार। ओके विद्यार्थी मित्रों, तो एल बार एटले मतलब मान लो कि आ साइडनी आ जे दिशा छे हुं एल बार लउं छुं, तो एल बार नी दिशामां मारी पासे अहींया ए बी सदिश लखी शकाय, बंने समांतर छे। आपणने खबर छे कि भाई समांतर सदिश होय तो एल बार इज इक्वल टू के इंटू ए बी सदिश मैं लखी शकुं के ना लखी शकुं, क्लियर। वाई बार इज इक्वल टू के इंटू एक्स बार, चेप्टर नंबर 10 ની અંદર આપણે ભણી ગયા છીએ, તો એના ઉપરથી લખી શકાય અહીંયા। તો એ બી સદિશ એટલે શું થશે, બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ। તો એલ બાર ની જગ્યાએ મેં મૂકી દીધું એ બાર વત્તા કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર। મતલબ જ્યારે તમારી પાસે બે બિંદુ આપેલા હશે તો ત્યારે તમારી પાસે રેખાનું સમીકરણ શોધવા માટે દિશા આપેલી હશે નહીં, તો ત્યારે આપણે દિશાનું સમીકરણ સોરી દિશા શોધવા માટે તમારી પાસે જે બિંદુના યામ છે એ બિંદુના યામની શું કરવાની બાદબાકી કરીને તમે શોધી શકો, આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર। જે રેખાનું કયું સમીકરણ કહેવાય છે, સદિશ સ્વરૂપ કહેવાય છે, ક્લિયર। હવે આપેલા બિંદુના આપણે કાર્તિજ સમીકરણની વાત કરીએ, જો કાર્તિજ સમીકરણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્તિજ સમીકરણ, રેખાનું કાર્તિજ સ્વરૂપ, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્તિજ સ્વરૂપ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો। ધારો કે બે બિંદુ એ છે તમારી પાસે, એના યામ લઈએ x1 y1 z1 તથા b ના યામ લઈએ આપણે x2 y2 z2 છે, તેમજ p બિંદુના યામ છે આપણી પાસે x y z। તો આપણી પાસે રેખાનું જે સદિશ સ્વરૂપ છે r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k ઇન્ટુ b બાર માઇનસ a બાર, એની અંદર આપણે જે કિંમત મૂકીએ તો x y z, a બાર ની જગ્યાએ આપણે લખીએ તો x1 y1 z1 વત્તા k ઇન્ટુ b બાર માઇનસ a બાર। મતલબ જો b બાર ના ઘટકો છે x2 y2 z2 અને a બાર આપણી પાસે થશે x1 y1 z1, તો b બાર માઇનસ a બાર મતલબ x2 માઇનસ x1, ઓકે, કોમા એના બીજા યામની બાદબાકી તો y2 માઇનસ y1 કોમા z2 માઇનસ z1, એટલે આ તમારી પાસે થશે b બાર માઇનસ a બાર। હવે આની અંદર આપણે બંને બાજુ સરખાવવાના થશે, તો જો ધ્યાનથી x1 પ્લસ k ઇન્ટુ x2 માઇનસ x1 થશે, x1 પ્લસ k ઇન્ટુ x2 માઇનસ x1, y1 પ્લસ k ઇન્ટુ y2 માઇનસ y1, અને z1 પ્લસ k ઇન્ટુ z2 માઇનસ z1 થશે। તો આને સરખાઈ દઈએ તો k ને કરતા બનાવવાનું થશે, તો x માઇનસ x1 લઈ લો અને k વાળું પદ છે ગુણાકારમાંથી છેદમાં આવી જશે, એટલે x2 માઇનસ x1 થશે ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 થશે, અને k વાળું પદ છે ગુણાકારમાંથી છેદમાં આવશે એટલે y2 માઇનસ y1 થશે। એ જ પ્રમાણે z માઇનસ z1 છેદમાં z2 માઇનસ z1। આને શું કહી શકાય, તમારી પાસે જે બિંદુ છે એ અને b માંથી પસાર થતી રેખાનું કાર્તિજ્ય સ્વરૂપ કહી શકાય, ક્લિયર। હવે નેક્સ્ટ નંબર આપણે કરવાના છે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, તો રેખા વચ્ચેનો ખૂણોનું સૂત્ર આપણે કરી ગયેલા છીએ। ધારો કે બે રેખા છે, બે રેખાઓ વચ્ચેનો ખૂણાની આપણે વાત કરવાની છે, તો તમારી પાસે બે રેખાના વચ્ચેના ખૂણો એનું સમીકરણ જોઈએ। તો માની લઈએ કે તમારી પાસે બે અલગ અલગ રેખા છે, એક રેખા હું લઉં છું L1, એનું સમીકરણ લખું છું R બાર ઇઝ ઇક્વલ ટુ A બાર પ્લસ K ઇન્ટુ L બાર લઉં છું, ધારો કે અલગ અલગ રેખા છે તો L1 બાર લઈ લઈએ, અને બીજી રેખા હું લઉં છું L2, R બાર ઇઝ ઇક્વલ ટુ એના હું બિંદુ લઉં છું A2 બાર અને K ઇન્ટુ L2 બાર લઈ લઈએ। તો બંને રેખા વચ્ચેનો જે ખૂણો હશે એ ખૂણાનું સૂત્ર તો આપણે ભણી ગયા છે, એ જ છે cos થીટા લઈએ, તો L1 બાર ડોટ L2 બાર છેદમાં માનકમાં L1 બાર ઇન્ટુ માનકમાં L2 બાર, ક્લિયર। બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર છે, બંનેના જે દિશા છે બંનેની દિશાનો ડોટ ગુણાકાર છેદમાં બંનેની દિશાનું માનનો ગુણાકાર, ઓકે। પહેલી રેખાનું સમીકરણ તમારી પાસે સદિશ સ્વરૂપ આપેલું હોય, તમારી પાસે કાર્તિય સ્વરૂપ આપેલું હશે, તમારી પાસે પ્રથમ સમીકરણ સ્વરૂપ આપેલું હોય, તો એના ઉપરથી તમારે દિશા શોધવાની થશે, ક્લિયર। એ દિશાનો ડોટ ગુણાકાર છેદમાં બેનું માન, આ તમારી પાસે થશે બે રેખા વચ્ચેનો ખૂણો, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો આ સૂત્રના આધારે
આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 11.2ની ચર્ચા કરીશું, એના દાખલા કરશું. ત્યાં સુધીમાં તમે સૂત્ર ઉપર ફોકસ કરો, સૂત્ર લર્ન કરીને આવવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ સ્વાધ્યાય 11.2ના ક્વેશ્ચનની સાથે. ઓકે, જય અંબે.